બાળ દોસ્તો, એકમ છ માં આપણે વાક્ય સાથે ને ચિત્ર સાથે એને જોડવાના છે, તો જોઈશું. તો સૌ પ્રથમ આપેલ ચિત્રોને ઓળખીશું, ત્યાર પછી વાક્ય વાંચી અને એને ચિત્ર સાથે જોડવાનું છે. તો પહેલાં ઊન છે, તેનું વીંટી દોરી અને દડો બનાવી દીધો છે. હરણ છે, પછી હુક ઘરે આપણે લગાવીએ છીએ, ત્યાર પછી ઘુવડ અને ઝાડ. તો આ જે ચિત્રો આપેલા છે એ ચિત્રો પરથી શું કર્યું છે, અહીંયા વાક્યો બનાવેલા છે. તો એ વાક્યની અંદર ચિત્રનું નામ આવે એની સાથે શું કરવાનું છે, જોડવાનું છે. તો અહીંયા લખ્યું છે કે આ હુક છે, તો જો હુક સાથે જોડ્યું છે એને. ત્યાર પછી બાળકને ગુવડ ગમે છે, તો અહીંયા ગુવડનું જે આ ચિત્ર આપેલું છે એની સાથે શું કરવાનું છે, જોડવાનું છે. જુઓ, ત્યાર પછી ઊન ગરમ છે, તો ઊન ક્યાં છે, અહીંયા. તો આપણે ચિત્ર પહેલા ઓળખી લીધેલા એટલે આપણને ખબર છે. એવી જ રીતે ઝાડ ઘટાદાર છે, તો અહીંયા જે ઝાડનું ચિત્ર છે એની સાથે શું કરવાનું છે, જોડવાનું તમારી જાતે. હરણ સામે છે, તો અહીંયા જે હરણનું ચિત્ર આપણે ઓળખ્યું હતું એની સામે શું કરવાનું છે, આવી રીતે તમારે જોડવાનું છે. ત્યાર પછી નીચે બીજા કેટલાક શબ્દો આપેલા છે એ ઓળખી અને એને જોડવાના છે. જો અહીંયા જ જબલાનો, તો અહીંયા નીચે શબ્દો આપેલા છે એમાં જબલાના જથી શરૂ થતો હોય શબ્દ એની સામે શું કરવાનું છે, જોડવાનો છે. તો અહીંયા જોડીને બતાવેલું છે આપણને. ત્યાર પછી હ, હરણનો હ, તો હ શબ્દ, હ અક્ષરથી શરૂ થતો શબ્દ, તો અહીંયા હરણ શબ્દ છે એ હથી શરૂ થાય છે એટલે એની સાથે શું કરવાનું, જોડવાનું. ત્યાર પછી ગ, ઘરનો ગ, તો એ ગ શબ્દ અક્ષરથી જે શબ્દ શરૂ થતો હોય આમ નીચેમાં એની સાથે શું કરવાનું, જોડી દેવાના છે. તો જો અહીંયા હરણ છે પછી ઘર, તો ગથી શરૂ થાય છે તો એને શું કરીએ, જોડી દઈએ. પછી અળ, તો આ નળનો અળ છે, તો અહીંયા લખેલું જ છે. પછી ઉ, અને આ પણ ઉ, આ બંને ઉ, એક નાનો ને એક મોટો ઉ, તો શું કરવાનું છે, ઉથી જે શબ્દ શરૂ થતો હોય આમાં એની સાથે જોડવાનો છે. અને આ ઉથી જે શબ્દ શરૂ થતો હોય એની સાથે તમારે આવી રીતે મેં જોડ્યું છે એવી રીતે તમારે બે શબ્દો અક્ષરોને શબ્દો સાથે જોડવાના છે. ચાલો, અહીંયા જભલાનો જ આપેલો છે, એની આજુબાજુ બીજા કેટલાક મૂળાક્ષરો છે, તો જ્યાં જબલાનો જ દેખાય છે એની સાથે શું કરવાનું છે, જોડવાનું છે. તો અહીંયા જોડીને બતાવી દીધો છે આપણને. અહીંયા ગ, ઘરનો ગ, તો આજુબાજુ એને બીજા મૂળાક્ષરો છે, પરંતુ આપણે એના જેવો જ મૂળાક્ષર ગ દેખાય છે એની સાથે શું કરવાનું છે, જોડવાનું છે. એવી જ રીતે હ, તો હ જ્યાં દેખાય છે એની સામે શું કરવાનું છે, જોડવાનું છે. પછી અળ, તો અળ જ્યાં છે ત્યાં જોડવાનું છે, આ બાકીના અક્ષરો સાથે આપણે જોડવાનો નથી, બરાબર. ત્યાર પછી ઉ, અને આ પણ ઉ નાનો, તો એ પણ શું કરવાનું છે, તમારે જ્યાં દેખાય છે એના જેવો અહીંયા એની સાથે જોડવાનું છે, જે અગાઉ આપણે જોડ્યું તે પ્રમાણે, બરાબર. તો અહીંયા કેટલાક નામ લખેલા છે ફળોને આપણે વાંચીને પછી આગળ જોઈએ. કેરી, લીંબુ, નારંગી, દાડમ, સફરજન, દ્રાક્ષ, જામફળ, બોર, સીતાફળ, પપૈયું, ચીકુ, તરબૂચ. તો આવા કેટલાક ફળો આપણે જોઈએ કે એને કેવી રીતે ખવાય છે. તો આમાં રસ કાઢીને
છાલ કાઢીને અને છાલ સાથે આવી ત્રણ રીતે અલગ અલગ ખવાય છે. તે ફળોની અંદર આપણે અલગ અલગ કલર પૂરી અને જોઈશું. બરાબર. તો બાળ દોસ્તો, અહીંયા ફળો આપેલા છે, એમાં રસ કાઢીને ખવાય પીવાય અને લાલ રંગ પૂરવાનો છે. છાલ સાથે હોય ખાવાના પીળો રંગ અને છાલ કાઢીને લીલો રંગ. તો અહીંયા પહેલાં આપણે રસ કાઢીને ખવાય તેવા ફળો જોઈએ. તો અહીંયા આ મોસંબી અને લીંબુ બંનેનું શું થાય, રસ કાઢીને ખવાય છે, બરાબર પીવાય છે. તેમાં લાલ રંગ પૂરવાનો છે. કયો રંગ? રસ કાઢીને ખવાય એમાં લાલ રંગ છે, બરાબર. તો આવી રીતે તમારે પૂરી દેવાનું છે. ત્યાર પછી બીજું, કેરીમાં કેરીનો પણ રસ કાઢીને ખવાય પીવાય, તેમાં લાલ રંગ પૂરી દઈએ. ત્યાર પછી બીજા ફળો છે, એ રસ કાઢીને ખવાતા નથી. તો છાલ સાથે જે ખાઈએ છીએ એમાં પીળો, કે જેની છાલ આપણે કાઢતા નથી, તેવા દ્રાક્ષ, એમાં પીળો રંગ છે. કયો રંગ છે? પીળો રંગ. ત્યાર પછી સફરજન પણ આપણે ખાઈએ છીએ, જો. ત્યાર પછી હવે છાલ કાઢીને ખવાય એવા એવા જે છે એ પપૈયું, બરાબર, એમાં લીલો. બરાબર. ત્યાર પછી ચીકુ, વ્યવસ્થિત તમારે મીણિયા કલર લઈ અને પૂરી દેવાના છે. ત્યાર પછી સીતાફળ, તમારે મીણિયા કલર પૂરવાના છે અહીંયા, બરાબર. ત્યાર પછી તરબૂચ, એ પણ છાલ કાઢીને ખવાય. ત્યાર પછી નારંગી આપી છે. તો આવી રીતે શું કરવાનું છે, તમારે વિભાગ પાડી બાળ દોસ્તો અને લખવાનું અને કલર પૂરવાનો છે. એવી રીતે કેળા છે એ છાલ કાઢીને, બોર છે એ છાલ સાથે ખવાય. આ બધું તમારે પૂર્ણ કરવાનું છે. અહીંયા જેટલા આપ્યા છે એટલા, બાકીના આપણે નામ લખેલા અહીંયા અને વાંચેલા, બરાબર. ચાલો બાળ દોસ્તો, આ રીતે પુસ્તકમાં પણ પૂર્ણ કરવાનું છે.